સોમનાથ ના વેરાવળ તાલુકાના તરબૂચ પકવતા ખેડૂતોના હાલ બે હાલબૂચની ખેતી તરફ વળ્યા છે ગત વર્ષે ખેડૂતોને એક કિલો તરબૂચના દસ થી બાર રૂપિયા ભાવ મળતા ખેડૂતોને મહેનત સારું વળતર મળી રહેતું હતું પરંતુ આ વર્ષે ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે તરબૂચનું વાવેતર કરનાર વેરાવળના આંબલિયાળાના ગામના યુવા ખેડૂત વિનોદ બારણના જણાવ્યા મુજબ તરબૂચની ખેતીમાં એક એકર દીઠ સાઠ જેટલો ખર્ચ આવે છે જેની સામે આ વર્ષે ખેડૂતો તરબૂચના ભાવ ગગડી જતા દસ હજાર જેટલું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વિનોદ બારણના જણાવ્યા મુજબ ખેડૂતોને વાવેતર માટે બિયારણ ખાતર ઉપરાંત દવાના ખર્ચમાં જીએસટીના પગલે ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ ખેડૂતોને ખરા સમયે ઉપજનો પોષણક્ષમ ભાવ મળતો નથી હાલ માત્ર બે થી ત્રણ રૂપિયા કિલો તરબૂચની બજાર હોય જેને લઈ ખેડૂતોને એક એકરે દસ હજારની નુકસાની આવવાનું હોવાનું જણાવી રહ્યા છે હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આંબલીરા ગામનો ખેડૂત ખાતેદાર છું મારું નામ બારડ વિનોદભાઈ છે હાલ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર મોટાભાગે તરબૂચનું વાવેતર મહત્તમ છે અને તરબૂચની ખેતીની અંદર પ્રતિ એકરે આશરે પચાસથી સાઠ હજાર રૂપિયા જેટલો ખર્ચો આવી રહ્યો છે અને ઉત્પાદન સમકક્ષ જો ભાવની વાત કરવામાં આવે તો તરબૂચનો પર કેજી હાલ ત્રણથી ચાર રૂપિયા બજાર ભાવ મળી રહ્યો છે જેના અનુસંધાને હાલ પ્રતિ એકરે ખેડૂતે દસથી પંદર હજાર રૂપિયા આશરે નુકસાની ભગવી રહ્યો છે ખેડૂતને હાલ તો તમામ જણસની અંદર પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને હારોહાર જે પેસ્ટિસાઇડ દવાઓ ખેત ઉપયોગની અંદર ઇન્સેક્ટીસાઇડ દવાઓ ફર્ટિલાઇઝર ખાતરો હાઇબ્રિડ બિયારણો મલ્ચિંગ ડીઝલ આ તમામની અંદર ખાસા એવા ભાવ વધારા દિવસે દિવસે થઈ રહ્યા છે હારોહાર એની અંદર જીએસટીની જે ઝંઝેટ છે એની અંદરથી ખેડૂતો આર્થિક રીતથી મોટા પાયે નુકસાની ભગવી રહ્યા છે અને જે પોષણક્ષમ ભાવ નથી મળતો એ મહત્તમ મુદ્દો છે અને હારોહાર જે સ્વામિનાથ આયોગ કમિશન સી ટુ પ્લસની જે ભલામણ છે એ મુજબ જો ખેડૂતોને આવનારા સમયની અંદર ભાવ મળે તો જે સરકારનો પોતાનો જે લક્ષ્યાંક છે કે ખેડૂતોને આવક બમણી કરવાનો આ મુદ્દો વાસ્તવમાં જો સ્વામિનાથ આયોગ કમિશન સી ટુ પ્લસની ભલામણ મુજબ ભાવ મળે તો જ સિદ્ધ થઈ શકે એમ છે લુકે પેલા મલ્ચિંગનો તમે જ્યારે વાવેતર કર્યું ત્યારે મલ્ચિંગનો શું ભાવ હતો ને અત્યારે શું ભાવ થઈ ગયો છે આખી વાત એમ સમજાવો છેલા બે ત્રણ વર્ષની અંદર જે મલ્ચિંગ છે એની અંદર સતત ભાવ વધારો થઈ રહ્યો છે પેલા બે વર્ષ પહેલા 2018-19 ની અંદર મલ્ચિંગના 800 મીટર એક રોલના 1700 રૂપિયા ને આડે ગળે આશરે ભાવ હતો હાલ એ 2200 રૂપિયા મલ્ચિંગનો ભાવ છે એ થઈ રહ્યો છે તેમજ જે ગ્રેડ આવે છે જે તરબૂચની અંદર આપવામાં આવે છે ફર્ટિલાઇઝર ખાતરો એ પ્રતિ કિજી 120 રૂપિયા હતા જે ભાવ વધારો થઈ અને 180 રૂપિયા તે પ્રમાણમાં એને ઉપજ છે મહત્તમ નફો છે એ નથી રોડી શકતા ખેડૂતો અને આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂત હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો